સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મોરચાના કાર્યકરો, ભાજપ આગેવાનો, પૂર્વ મંત્રી, ધારાસભ્ય સહિત ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આગામી 2019માં આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારી ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત પ્રાંતિજ શહેર અને તાલુકા ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટ યાર્ડથી નીકળેલ આ બાઇક રેલીમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ, પ્રાંતિજ તળોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, સાબરકાંઠા જિલ્લાના મધ્યસ્થ બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ અને સંગઠનના હોદ્દેદારો રાજુભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ તેમજ કોર્પોરેટરો ઉપરાંત સહિત તેમજ તાલુકા ભાજપના કાર્યકરો જોડાયા હતા. વિજય સંકલ્પ બાઇક રેલીમાં યુવા મોરચાના અગ્રણીઓ તેમજ યુવાનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણને ગજવી દીધું હતું. માર્કેટ યાર્ડથી નીકળેલ આ ભવ્ય રેલી ક્રાંતિજના નિભાગો થઈને નગરના મુખ્ય બજારોમાં પ્રવેશીને ભાખરિયા બસ સ્ટેન્ડથી 3 રસ્તા સુધી આવી પહોંચી હતી. ત્યારબાદ આ રેલી પોગલું પલ્લાચર અને વધરાટ થઈને તળોદ હરસોલ તરફ રવાના થઈ હતી. ઉમંગ રાવલ સાથે કારુસિંહ રાઠોડ. રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બધા જિલ્લાના વિધાનસભા દીઠ લગભગ 1000થી વધારે યુવાનો આ સંકલ્પ રેલીની અંદર જોડાયા છે. સાથે સાથે સંગઠનની ટીમ પણ આ સંકલ્પ રેલીની અંદર ખૂબ બાઇક સવાર કરી અને વિધાનસભાના જુદા જુદા વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીના ફ્લેગ સાથે એક સારો માહોલ ચૂંટણી માટેનો બને એ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આખીએ આ કાર્યક્રમ તારીખ 21થી શરૂ થયેલો 2 માર્ચ સુધીમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા પ્રજાને જાગૃત કરવાનો અને ભારતીય જનતા પાર્ટીએ એના વિકાસના કામો પ્રજા સુધી બુથ સુધી લઈ જવાના પ્રયત્નો આ માધ્યમથી કરવામાં આવ્યા છે. અને આજ પણ આપ સૌ જોઈ રહ્યા છો એ પ્રમાણે પ્રાંતિજ વિધાનસભાની જંગી બાઇક રેલી આપ સૌ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયાથી પ્રસ્થાન થઈ રહ્યું છે. સાથે સૌ સંગઠનના પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આ જ રીતે જિલ્લામાં દરેક વિધાનસભાની અંદર આ પ્રમાણેને આજે સંકલ્પ રેલીનું આયોજન થઈને અને પ્રારંભ થઈ રહ્યો છે.